સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના પગલે નાગરિકોને રોજિંદા કામકાજો ખોરવાઈ ગયા છે અને જે પ્રજા રોજનું કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે તે સૌથી વધુ હાલાકી ભોગવી રહ્યા છે. આવામાં સુરતના સંવેદનશીલ એવા ડોક્ટર કનુભાઈ ટેલરે શહેરના દિવ્યાંગો ભૂખ્યા ન રહે તે માટે શહેરના ભામાસાઓ અને સુરત રેન્જના આઈજી રાજકુમાર પાંડિયન સાહેબને દિવ્યાંગોની મદદ માટે અરજ કરી હતી, જેમણે રાશનની કીટોનું વ્યવસ્થા કરી કનુભાઈ ટેલરને પહોંચાડી હતી. સૌ પ્રથમ સુરતના દિવ્યાંગોને 400થી વધુ રાશનની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે પછી આજે 6 એપ્રિલ 2020ના રોજ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર કનુભાઈ ટેલર અને તેમના સ્વયંસેવકો જોડે સુરત રેન્જ પોલીસ તથા હિંમતભાઈ શંકર અને તેમના મિત્ર મંડળ સાથે તાપી જિલ્લાના કલેક્ટર શ્રી હાલાણી સાહેબ, મેયર શ્રી મહેરનોશભાઈ તથા જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંહ અને સામાજિક કાર્યકર્તા અજયભાઈ શાહની ઉપસ્થિતિમાં કર્યું હતું. આવનાર દિવસોમાં ડોક્ટર કનુભાઈ ટેલર ડાંગ જિલ્લાના દિવ્યાંગોને પણ રાશનની કીટનું વિતરણ કરનાર છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકોને ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી શ્રમજીવી અને ગરીબ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવામાં સુરતના સંવેદનશીલ એવા ડોક્ટર કનુભાઈ ટેલરે શહેરના દિવ્યાંગો ભૂખ્યા ન રહે તે માટે શહેરના ભામાસાઓ અને સુરત રેન્જના આઈજી રાજકુમાર પાંડિયન સાહેબને દિવ્યાંગોની મદદ માટે અરજ કરી હતી. સુરતના ઘણા ભામાસાઓ જેવા કે ગિરીશ લુથરા, સુશીલભાઈ, હિંમતભાઈ શંકર, ભૂપતભાઈ શંકર, વિનુભાઈ શંકર, અશોકભાઈ સોજિત્રા, અનિલભાઈ વસોયા, મુકેશભાઈ દાલિયા, મુકેશભાઈ ધામેલિયા તેમજ સુરત રેન્જ પોલીસને રાશનના કીટોની વ્યવસ્થા કરી કનુભાઈ ટેલરને ત્યાં પહોંચાડી હતી. 6 એપ્રિલ 2020ના રોજ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર કનુભાઈ ટેલર અને તેમના સ્વયંસેવકો જોડે સુરત રેન્જ પોલીસ તથા હિંમતભાઈ શંકર અને તેમના મિત્ર મંડળ સાથે તાપી જિલ્લાના દિવ્યાંગોને 1100 રાશનના કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના કલેક્ટર શ્રી હાલાણી સાહેબ, મેયર શ્રી મહેરનોશભાઈ, જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંહ અને સામાજિક કાર્યકર્તા અજયભાઈ શાહની ઉપસ્થિતિમાં કરાયું હતું. તાપી જિલ્લા મેયર અને કલેક્ટરના હસ્તે 10 દિવ્યાંગોને કીટ વિતરણ કરાઈ હતી, જ્યારે તાપી જિલ્લા સમાજ સુરક્ષા સમિતિ અને કલેક્ટરના હસ્તે ઘરે ઘરે જઈ દિવ્યાંગોને કીટનું વિતરણ કરવામાં આવશે. તદુપરાંત 6 એપ્રિલના રોજ સુરતમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના 78 કીટોનું વિતરણ દિવ્યાંગોને કરવામાં આવ્યું હતું. હમણાં અમે લોકો વ્યારા પહોંચ્યા છે અને વ્યારામાં જે તાપી જિલ્લાની અંદર લગભગ 1100 દિવ્યાંગ વ્યક્તિઓને કીટનું વિતરણ કરવામાં આવનાર છે. કલેક્ટર શ્રી હલાણી સાહેબ અહીં આવી પહોંચ્યા છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉક્ટર કનુભાઈ ટેલર પણ અહીં આવી પહોંચ્યા છે. તો આજે વ્યારા જિલ્લા વ્યારામાં જે વિતરણ થશે તે 1100 કીટનું વિતરણ થશે દિવ્યાંગો માટે. આપ દ્રશ્યો જોઈ શકો છો, 10 દિવ્યાંગ ભાઈ બહેનોને અહીં પ્રથમ આપવામાં આવશે કીટ અને એ પછી 1100 કીટનું વિતરણ કલેક્ટરશ્રી અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવશે. તો આ કીટનું વિતરણ હમણાં જે કરવાનું છે તે એ કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે. કલેક્ટરશ્રી હલાણી સાહેબ એક દિવ્યાંગને કીટ આપી રહ્યા છે. સાથે વ્યારાના સમાજસેવક અજયભાઈ શાહ પણ જોડાયા છે અને પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર પણ સાથે ઊભા છે. ડીડીઓ નેહા મેડમના હસ્તે આ વિતરણ એક દિવ્યાંગ દીકરાને કરવામાં આવી રહ્યું છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને સુરત રેન્જ પોલીસ
તથા હિંમતભાઈ શંકર અને મિત્ર મંડળ દ્વારા આ કીટનું વિતરણ અહીં કરવામાં આવી રહ્યું છે. 1100 કીટનું વિતરણ ટોટલ કરવામાં આવશે. કનુભાઈ ટેલર, ડૉક્ટર કનુભાઈ ટેલર પદ્મશ્રી એવોર્ડી એક કીટનું વિતરણ કરી રહ્યા છે. સાથે હિંમત શંકર સાહેબ ઊભા છે, અજયભાઈ શાહ ઊભા છે. નગરપાલિકાના મહાપૌર પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે, મહેરનોશભાઈ. મહેરનોશભાઈ, સુરત રેન્જ પોલીસ અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તથા હિંમતભાઈ શંકર સંયુક્ત ઉપક્રમે આજે અહીં કીટનું વિતરણ થઈ રહ્યું છે. 1100 દિવ્યાંગજનોનું કીટનું વિતરણ થઈ રહ્યું છે. કોરોનાની મહામારીમાં લોકો જે હેરાન થાય છે, પરેશાન થાય છે, તેને પહોંચી વળવા આ કીટનું વિતરણ, અનાજના કીટનું વિતરણ થઈ રહ્યું છે. ભામાશા હિંમતભાઈ શંકરના હસ્તે આ એક દિવ્યાંગ દીકરીને એક કીટનું અર્પણ થઈ રહ્યું છે. બાબાનંદજી દ્વારા પણ એક કીટનું વિતરણ એક દિવ્યાંગ દીકરાને કરવામાં આવી રહ્યું છે. સાહેબ, એક સુરત રેન્જ પોલીસના હસ્તે પણ આ એક કીટનું વિતરણ કરી રહ્યા છે એમના ઉચ્ચ અધિકારી શ્રીઓ. ચાલુ જ રાખજે લાઈવ. આપણે જે અધિકારી અહીં ઉપસ્થિત હતા એમની સાથે થોડી વાતચીત કરશું, એમના પ્રતિભાવ લઈશું. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં આપણે અહીં આ જે પ્રોગ્રામ હતો. કોરોના વાયરસની મહામારીને ધ્યાને લેતા તાપી જિલ્લામાં પણ લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે અને તેમાં તાપી જિલ્લાની જાહેર પ્રજા તરફથી ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. એનજીઓ તરફથી પણ વૃદ્ધ અશક્ત લોકોને અંદાજે રોજે 2000થી વધુ લોકોને સવાર સાંજ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાતમંદોને કીટ વિતરણની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આજરોજ દિવ્યાંગ વેલફેર ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખશ્રી પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર દ્વારા તાપી જિલ્લાના તમામ વિકલાંગોને જીવન જરૂરિયાત વસ્તુની કીટ આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરેલ અને તે અનુસંધાને આજરોજ કનુભાઈ ટેલર, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને કીટનું વિતરણ કરવામાં આવેલ છે. અંદાજે 1100 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ કીટ દરેક ગામે જઈને, દરેક લાભાર્થીને ગામે ગામે જઈને પહોંચાડવામાં આવશે. કોરોના મહામારીને અનુસંધાને સામાન્ય નાગરિકને વિનંતી છે કે તેઓ પોતાના ઘરમાં જ રહે અને લોકોને હોમ ડિલિવરી વસ્તુ મળી રહે માટેની પણ વ્યવસ્થા કરેલ છે. ત્યારે કોઈ પણ લોકોએ ઘરમાંથી બહાર નીકળવું નહીં અને જો કોઈ લોકોને શરદી, ખાંસી, તાવ જેવા ચિહ્નો જણાય તો તાત્કાલિક સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલનો સંપર્ક સાધો અને ત્યાં તેમની તબિયતનું નિરીક્ષણ કરાવવું. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દિવ્યાંગો માટે 1996થી કાર્ય કરે છે. સુરતમાં 20,000 આ સંસ્થામાં લોકો દિવ્યાંગો લાભ લઈ ચૂક્યા છે.
કોરોના વાયરસનો જ્યારે આવ્યો આખી દુનિયામાં ભીસાઈ ગઈ છે, જ્યારે સરકારશ્રીએ આદેશ કર્યો કે કોઈએ પણ વિકલાંગ સ્કૂલ કે બધું જ બંધ કરી દેવું, અમે પણ બંધ કરી દીધું. પણ 30 તારીખે મારી સંસ્થાના ઘણા વિકલાંગ બાળકોના ફોન આવ્યા કે સાહેબ અમને બે ટાઈમ ખાવા આપજો, અમે રૂમમાં સૂઈ રહીશું. મારું દિલ ધ્રવી ઉઠ્યું. અમારા ટ્રસ્ટીઓએ બધાએ વિચાર કર્યો કે શું કરવું. સાંઈબાબાની કૃપાથી સુરતમાં રેન્જ આઈજીને મેં રાજકુમાર પાંડ્યાને ફોન કર્યો. રાજકુમાર પાંડ્યાને નો સાંજે 6 વાગે ફોન આવ્યો, કનુભાઈ તમે આગળ વધો, હું તમને કીટની વ્યવસ્થા કરી આપીશ. એ જ રીતે મારા કતાર ગામના બિલ્ડર ગોરધનભાઈને મેં ફોન કર્યો અને એમને એમની ટીમના એમના પાર્ટનરો સાથે ચર્ચા કરી એમને પણ કીધું કે હું આ વ્યવસ્થા કરી દઈશ. સુરતમાં ₹2000ની કીટ અમારા દિવ્યાંગ દીકરાઓને 400 દિવ્યાંગોને ઘેરે ઘેરે ગઈને આપી આવ્યા અને સ્કૂલથી ભણી ગયેલા એવા 300 દિવ્યાંગોને કીટ વિતરણ હજુ ચાલુ છે. પણ વ્યારાના અજયભાઈ ખૂબ સામાજિક કાર્યકર છે, એમનો ફોન આવ્યો કે કનુભાઈ અમે પેપરમાં વાંચ્યું છે, ટીવીમાં જોયું છે કે અમારા વ્યારામાં અંદાજે 1100 જેટલા વિકલાંગોને કોઈ આપતું નથી, આ વિકલાંગોને આપનારું કોઈ નથી. સાંઈબાબાની કૃપાથી મેં એમને કીધું 300, પણ અજયભાઈ કે નહીં 300 નહીં ચાલે કનુભાઈ, 500 કરો. મેં 500 કરી અને ભગવાનની કૃપાથી મને બીજા દાતા મળી ગયા. તો એમને ત્યાં 1100 વિકલાંગોને આજે અમે કીટ લઈને આવ્યા છે. સમાજ સુરક્ષા અધિકારીને મેં જવાબદારી પાકી સોંપી છે અજયભાઈને. કલેક્ટરની રાહદારી હેઠળ ઘેરે ઘેરે ગઈને 1100 વિકલાંગોને આ કીટ આપવાની છે. આ કીટની કિંમત અંદાજે 1000 રૂપિયાથી વધારે છે. આ દિવ્યાંગ વ્યક્તિને જ્યારે કીટ આપવા જશું ત્યારે કોણ આપી ગયું છે એને ખબર નહીં હોય, પણ ભગવાનના નામે આ સાંઈબાબાના નામે આ કીટ અમે આજે કલેક્ટરશ્રીના અને DDOના અધ્યક્ષના હેઠળ આજે વિતરણ કરી છે ટોકન. અને અત્યારે જ અમે 1100 કીટ આ સમાજ સુરક્ષા અધિકારી અને અજયભાઈને અમે સુપૃત કરીએ છીએ. એમને મને કહ્યું છે, ખાતરી આપી છે કે કનુભાઈ અમે આ કીટ બધા જ દિવ્યાંગોને ઘેરે ઘેરે આપવાના છે. આના પછીનો અમારો મારો પ્રોજેક્ટ છે કે આવા ડાંગમાં કલેક્ટરશ્રીએ મને ફોન કરીને કહ્યું કે અમારા વિકલાંગોને તો કનુભાઈ કોઈ આપવા તૈયાર થતું નથી. તો મેં એમને કીધું કે સાહેબ તમે ચિંતા ના કરો, ભગવાનની કૃપાથી એની પણ વ્યવસ્થા થઈ જશે. ત્યાં 1700 વિકલાંગો છે. સમગ્ર ભારતમાં આ એક અનોખો પ્રોગ્રામ આ ડિસેબલ વેલફેર ટ્રસ્ટે કરી રહ્યો છે. વિકલાંગને કોઈ આપવા જવાની ઈચ્છા હોવા છતાં પણ વિકલાંગ બહાર આવી નથી શકતો. અમે સુરતમાં અનુભવ કર્યો, સુરત કેટલું મોટું શહેર છે. અમારા ટ્રસ્ટીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે અમે દરેક વિકલાંગોને ઘેરે ગઈને કીટ આપી. તો એના મા બાપે કીધું કે અમારે ત્યાં ખાવાના ઠેકાણા નથી, પણ તમે આ કીટ લઈને આવ્યા છો તો અમારો આખો મહિનો નીકળી જશે, અમે બધા મજૂરી કરનારા માણસો છે, કોરોનાથી મરતા મરીશું, પણ આમ જ અમને ખાવાનું ઘરમાં ન હોવાથી અમે શું કરીશું. અને ભગવાનની કૃપાથી આ અભિયાન સમગ્ર ભારતમાં આ પહેલો બનાવ છે. આજે વ્યારામાં આ કાર્યક્રમ યોજાયો, કલેક્ટરશ્રીએ ખૂબ સહકાર આપ્યો, હું એમનો પણ આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખાસ કરી IGC સુરત રેન્જ IG પાંડ્યન સાહેબે જે વ્યવસ્થા કરી આપી, પોલીસ બંદોબસ્ત આપ્યો, એ કદાચ ન મળ્યો હોત તો હું અહીંયા વ્યારા સુધી આવી ન શકત. એમનું પણ અદ્ભુત કાર્ય છે. અમારા હિંમતભાઈ સુરતથી આ જ્યારથી આ કાર્યક્રમ ઉપાડ્યો છે ત્યારથી હિંમતભાઈ જોડે રહ્યા છે. સુરતના ઘણા દાતાઓ
મને ફોન કરીને કહે છે કે કનુ બાપા, તમે અમને હુકમ કરો, અમે તમને બધી જ સગવડ કરી આપીશું. ભગવાનનો આ તબક્કે હું આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે વ્યારામાં નહીં પણ સમગ્ર દેશમાં કોરોનાથી આપણી જીત થાય, એ જ પ્રાર્થના સાથે હું સર્વેનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત માતા. कोरोना जैसी वैश्विक महामारी जिसे आज पूरा देश एकजुट होकर लड़ा है, उसमें हमारे ज़िला का तापी एडमिनिस्ट्रेशन भी खूब तत्पर है. समाज के हर तबके की ज़रूरतों को एनालाइज करके उनको घर घर जो है होम डिलीवरी की सुविधा बनाई गई है. इसके अलावा आज डॉक्टर कनु भाई टेलर श्री के द्वारा ज़िला में 1100 फिजिकली हैंडीकैप जो लोग हैं उनको गाँव-गाँव जाकर किट दिया जाएगा. और लोगों से यही विनंती है कि आप सोशल डिस्टेंसिंग, जैसे हमारे प्राइम मिनिस्टर सर ने कहा है, आप सोशल डिस्टेंसिंग मेंटेन रखें. आप लोगों की कोई भी अगर दिक्कत है तो हमारे कंट्रोल रूम पर, जिला कंट्रोल रूम पर फ़ोन कर सकते हैं. होम डिलीवरी की ज़रूरत है उसके लिए भी फ़ोन कर सकते हैं. इसके अलावा एक दरख्वास्त है कि जिन लोगों को भी निमोनिया जैसे सिम्टम्स हैं, खांसी, सर्दी, ज़ुकाम या फिर फीवर जैसे सिम्टम्स आ रहे हैं, तो आप लोग खुद से आगे बढ़कर हमारे ज़िला के कंट्रोल रूम पर फ़ोन कीजिए, जान कीजिए, और हमारी टीम वहीं आकर, घर आकर आपकी स्क्रीनिंग करेगी. और इसमें पूरे तापी ज़िला के लोगों का सहयोग चाहिए और हमारे एकजुट मिल करके हम कोरोना जैसी वैश्विक महामारी से लड़ेंगे और बिल्कुल सफल होंगे. धन्यवाद. नमस्कार. आज रोज डिसेबल ट्रस्ट सूरत तरफ थी अने खास तो हमारा વડી લેવા પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ અને તેમની મદદથી અને તેમના કાર્યકરોની મદદથી આજરોજ તાપી જિલ્લામાં લગભગ 1100 જેવી કીટ, અનાજની કીટ, જે 15 દિવસ ચાલે એટલું અનાજ અને સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે. ખરેખર તાપી જિલ્લો એ આદિવાસી વિસ્તાર છે. અહીં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, તેમજ બીજું કોઈ આવકનું સાધન નથી. આ વિકલાંગોને આ તમામ કીટો અમે અને સમાજ સુરક્ષા અધિકારી રાકેશભાઈ સાથે રહીને અને કલેક્ટરશ્રીના અને DDOશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક દિવ્યાંગોના ઘેરે ઘેરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે તાપી જિલ્લો અને તાપી જિલ્લા વતી અમે ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલરનો અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય. ઓમ શ્રી સાઈરામ. ખૂબ સુંદર એક આપણા શાસ્ત્રોમાં વાત કહી છે કે સેવક સેવામાં રહે, સેવા કરે દિન રાત, કહ નાનક તા દાસ પર કાલ કરે નહીં ઘાત. એ જ આજે વૈશ્વિક મહામારી કોરોના જેવી બીમારી આજે વૈશ્વિક સ્તર પર પોતાનો ઘેરો પ્રભાવ પાથરી રહી છે ત્યારે તાપી જિલ્લાના આ કલેક્ટર કચેરીના પ્રાંગણની અંદર ડિસેબલ વેલફેર ટ્રસ્ટના પ્રણેતા શ્રીમાન ડૉક્ટર કનુભાઈ ટેલર દ્વારા અને માનનીય શ્રી કલેક્ટર સાહેબ દ્વારા ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થઈને સમગ્ર ડિસેબલ જે જન છે એ બધાને જ સેવાની આ દિવ્ય કીટ આપવામાં આવી છે, જેની પાછળનો આશય ફક્ત અને ફક્ત સેવાનો છે. કારણ કે દરેક લોકોને આનો લાભ મળે, જ્યારે બધા જ આનાથી વંચિત રહી ગયા છે આવી પરિસ્થિતિમાં, ત્યારે બધાને જ આનો લાભ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુ સાથે આ સમગ્ર ટીમે ખૂબ સુંદર ઉમદા કામગીરી બજાવી છે. એ માટે સર્વનો ખૂબ ખૂબ આભાર અને અવનવ દિવ્ય સેવાના કાર્યો આપણા થકી ભગવાન સાંઈનાથ મહારાજ કરાવે એવી દિલથી અભ્યર્થના. ઓમ શ્રી સાંઈરામ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સાંઈરામ. દર્શક મિત્રો, આ જે વ્યારા અમે આવ્યા હતા અને આ લાઈવ અહીંયાથી કરી રહ્યા છે કલેક્ટર કચેરી પાસેથી, અને તમે જોયું કે 10 દિવ્યાંગ બાળકોને આપણે અહીં કીટનું વિતરણ કર્યું અને 1100 કીટો કુલ આપવાના છે તાપી જિલ્લાના જે દિવ્યાંગ ભાઈ બહેનો છે તેના માટે. એ કીટોની જવાબદારી કલેક્ટરશ્રી અને સમાજ સુરક્ષા અધિકારીએ લીધી છે અને આ સમગ્ર કીટ એક એક દિવ્યાંગના ઘેર બેઠા પહોંચી જશે. તો 15-20 દિવસનું રાશન એમને આપવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમ અહીં અમે પૂરો કરીએ છીએ, લાઈવ બંધ કરીએ છીએ. કેમેરામેન મયુર ટેલર, જતીનભાઈ અને મોહન નાયર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ગામિત મીખા વસંતજીભાઈ.
બધું જ મળતું હતું ને બહુ સારું હતું. અમને કઈ ત્યાં ખોટ નહીં પડતી હતી, સર બધું જ અમને પૂરું પાડતા હતા. મારું નામ ગામિત વેરોનિકા દિનેશભાઈ છે. હું 12મા ધોરણમાં ભણું છું. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સ્કૂલમાં ભણું છું. હા સુરત. ખૂબ જ આનંદ થાય છે કે કનુ સર અમને ત્યાંથી એક સુરતથી આવ્યા, તો અમને ખૂબ જ સારું લાગે છે કે સર આવ્યા, અમને આટલી તકલીફ હોવાથી આવ્યા સર, એટલે સારું લાગે છે. એમ તો ખૂબ જ સારું નથી લાગતું, પણ આ વાયરસને કારણે બંધ છે એટલે ઘરમાં રહો ને સુરક્ષિત રહો.